પ્રેમની મૂર્તિ બની આખા જગતને એ પ્રેમ ચખાડ્યો પણ ખરો. અને હા, આજે એ જ પ્રેમના ઘૂંટ પૂજ્યશ્રી આપણને પાઈ રહ્યા છે. તો ચાલો મિત્રો, આજે એવા પ્રેમ સ્વરૂપ માતાને યાદ કરી અને ભક્તિ કરીએ, જ્ઞાનીઓની અને જ્ઞાનીઓના પ્રેમની. અને આ જ્ઞાનીઓનો પ્રેમ પણ કેવો, કે જે ગમે તેવી પરિસ્થિતિમાં વધે નહીં, ઘટે નહીં, જેમાં બદલાની કોઈ અપેક્ષા નહીં, બસ એક ધારો પ્રેમ બધા પર એક સમાન વહ્યા જ કરે, વહ્યા જ કરે. અને એ પ્રેમ કે જેનાથી સંસારના બધા જ ઘા, બધા જ ઉજરડા રૂઝાઈ જાય. અને આપણે બધા જ એ શુદ્ધ પ્રેમના તાંતણે તો એવા બંધાઈ જઈએ છીએ કે પછી આપણું સર્વસ્વ સમર્પિત કરી દઈએ. તો આ પ્રેમનો આસ્વાદ માણતા માણતા આજની આ સ્પેશિયલ ઇવેન્ટમાં આપણે થોડુંક પંથ ગુંજન કરીએ. અને હા, આજે પૂજ્યશ્રી આપણી સાથે જોડાયેલા રહેશે, એટલે સાથે સાથે પ્રશ્નોત્તરી દ્વારા જ્ઞાનીઓના પ્રેમનો વધુ પરિચય આપણે પૂજ્યશ્રી પાસેથી મેળવીશું. તો આજની ઇવેન્ટની શરૂઆત કરીએ ત્રિમંત્રથી. જગત જનની ગજ
અમારી ભાવનાનું જોર ઉઠાવે કશાયના ઠાણા અમારી ભાવનાનું જોર ઉઠાવે કશાયના ઠાણા જમે ગજ સૂર્યનું કિરણ હટાવે રાત્રિના ઠાણા જમે ગજ સૂર્ય સંસારી ભાવા ભાવ નથી જાહુને તુનું સ્થાન નથી સંસારી ભાવા ભાવ સંધાઈયા દેય કડી સમાણી પ્રેમ મૂર્તિ હૃદય અમી દ્રષ્ટિ હૃદય કબાટ માં ઝકડી અમૂલ્ય વસ્તુ મળી પાછી હૃદય કબાટ માં ઝકડી સલામત છે હવે મારી અમૂલ્ય વસ્તુ હૃદય ગુફે હવે તો ખોલું ના કદી રખે કોઈની નજરુ વિફરે રખે કોઈની નજરુ વિફરે અમારી ભાવનાનું જો ઉઠાવે કશાયના ઠાણા અમારી ભાવનાનું જો ઉઠાવે કશાયના મારીને છે રહેશે દેખાડીશ એક દિન જગને હતિ મારીને છે રહેશે દેખાડીશ એક દિન જગને એ મૂર્તિ પૂર્ણતાને વરી દર્શનીય વંદનીય પદે એ મૂર્તિ પૂર્ણતાને ખૂણે વાંચીશ ભક્તો નારદયો ઉભરતા પ્રેમ આનંદ જોઈ આ છલકે નેણ મુજ પ્રેમે આ છલકે નેણ મુજ પ્રેમે અમારી ભાવનાનું જોર ઉઠાવે કશાયના ભાવનાનું જોર ઉઠાવે કશાયના ઠાણા ઓ અમૂલ્ય વસ્તુ મેળવીને જગ
જગને આપો સર્વપણે અમૂલ્ય વસ્તુ મેળવીને જગને આપો સર્વપણે નથી વસ્તુને હું જુદા વસ્તુ જ્યાં હશે ત્યાં હું નથી વસ્તુ મારો સહારો આજ બને એ જગનો આવતીકાલ નયનની ભાવના મૂર્તિ બને પ્રત્યેક નયન નાનું બને પ્રત્યેક નયન નાનું અમારી ભાવનાનું સમાજ
સચિદાનંદ પૂજ્યશ્રી, નિરૂમાનો પ્રેમ જોઈને એવું થાય છે, નિરૂમાનો પ્રેમ જોઈને એવું થાય છે કે આપણે એવી કોઈ કમ્પેરિઝન નથી તમારા માટે, પણ આવી આપણે જે અહીંયા કોઈ ઇવેન્ટ એવી થાય એટલે આમ નિરૂમાની યાદ આવી જાય કે નિરૂમા હોય તો આવું કરે આવું કરે. એટલે એ જે વસ્તુ છે ને એને ખાલી આમ વિચારો પણ કરવાથી પણ એટલો આમ આનંદ આનંદ થઈ જાય છે. તો એ વસ્તુ શું છે? મને પણ આનંદ થઈ જાય અને મેં કમ્પેરિઝન નથી કહેતો, મને નિરૂમા યાદ આવે. નિરૂમા આમ કહેતા હતા, નિરૂમા આમ કરતા હતા, નિરૂમાએ આ પદ આ ટાઈમે લખેલું, આ રીતે લખેલું, આ માટે લખેલું, તે બધું પ્રસંગો બધા યાદ આવી જાય. હા, કારણ કે આ તો કેવું, એટલા વર્ષો પહેલાં બી નિરૂમાએ કીધું હોય તો બી અત્યારે આમ યાદ કરીને એમ એટલો જ આનંદ થાય, એટલો જ ઉલ્લાસ ને એ એટલે આખું. એટલે કાલે દાદાએ પેલું કહ્યું ને, જેના પૂતગલમાંથી કલુષિત ભાવ ખલાસ થઈ ગયો છે, પોતાનામાં ખલાસ થઈ ગયો, પોતાના નિમિત્તે કોઈને ઊભું થતું નથી, કોઈના નિમિત્તે પોતાને ઊભું થતું નથી, એનું પૂતગલે પછી લોક પૂજ્ય થઈ જાય, પછી એ ભૂલાય નહીં. અને આત્મા એવો ટ્રાન્સપરન્સી પ્યોરિટીથી પણ ઉપર પછી આપણા દિલમાં વસી જાય, હલતા ચાલતા બોલતા સંભળાયા જ કરે, હાજર રહ્યા જ કરે. એટલે એ ચોખ્ખા એટલા બધા પ્યોર થઈને પ્યોરથી આગળ વધ્યા તો પછી આવું બની જાય, ભૂલાય જ નહીં. આ નિયમ છે, એક વખત કોઈકે દુઃખ આપ્યું ને જબરું તો એ આખી જિંદગી ભૂલાય નહીં, નોંધ લેવાઈ જાય. ત્યાં સુખ આપ્યું હોય ને તોય ભૂલાય નહીં, કેવા નિરૂમા કેવા સરસ. અને આપણે તો નિરૂમા જો આપણે બે ટીપા પાણીના ના લાયા હોત આંખમાં તો અત્યારે અહીંયા ઊભા ના હોત, ખબર છે? તો નિરૂમા કેટલા લાગણીવાળા હૃદયવાળા મધરલી કે ભાઈ બેટા આવી જા, આટલું બધું તને દુઃખ રહે છે, ચાલો હું તારે મમ્મી પપ્પા સમજાવી દઈશ, તું આવી જા, બોલાવી લે ને. બધાને નિરૂમાએ આમ ખેંચી લીધા છે કે જે મેગ્નેટ એવું તે જરાક આપણો કે આમ ખેંચાઈને આપણે ચોંટી ગયા છે, એટલે ખેંચવા પડે નહીં પણ આપણે ખેંચાઈ ગયા, ભૂલાજીએ જ નહીં. મને દાદા હાજર હતા તોય નિરૂમા મને વધારે પડતા રહેતા હતા. એક દાડો તો દાદા પૂછ્યો કે આમ ચીરે તો અંદરથી શું નીકળે, દાદા નીકળે કે નિરૂબેન? નિરૂબેન મલ્લીનાથ નીકળે એમ હેરવા દે છે કે છે, એટલું બધું ચોંટી ગયું હતું જ અને છે જ, હજુ છે, કંઈ ફેરફાર નથી. પણ દાદા દાદા ભગવાનની જગ્યાએ પરમાત્મા સ્વરૂપે અને આ મધર નિરૂમા પ્રજ્ઞા સ્વરૂપે અને દીપકે પછી દીપકની જગ્યાએ બધા પોતપોતાની જગ્યાએ. પણ આમ નિરૂમાનું સ્વરૂપ એવું હતું કે દાદા કે આશ્ચર્યની મૂર્તિ કહેવાય, તેમની પરંપરામાં આશ્ચર્ય જ હતા નિરૂમા. એકલે હાથે કેવું મોટું જગત કલ્યાણનું કાર્ય કરી નાખ્યું, હજુ પણ કરી રહ્યા છે. એક એક ને આમ કહે ને દાદાના જ્ઞાનમાં સ્થિર કરે, દાદામાં ચોંટાડે, દાદાના વિજ્ઞાનમાં સ્થિર કરે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. નિરૂમાનો પ્રેમ એટલે જ્યારે નિરૂમા હતા ત્યારે બહુ જ, એટલે આમ એમની સાથે જેટલી પણ વાતચીત થતી હતી એનાથી જ આખું ચોંટે આમ.
આમ ઓબ્ઝર્વ કરું ને તો સત્સંગોમાં બેઠા હોય પણ સત્સંગો બહુ યાદ ના હોય, પણ ઇન્ફોર્મલ મોમેન્ટ્સ કે નિરૂમાએ જે ખટપટો કરી હોય આપની સાથે પણ જે એ બધું થયું છે ને એ જ બહુ યાદ રહ્યા કરે ને એ જ આવ્યા કરે. તો થોડોક ક્વેશ્ચન એવો થતો હતો કે આપનો પ્રેમ નિરૂમાનો પ્રેમ એ તો ચાખ્યો જ છે, દાદાનો કેવો હશે? એક એક પ્રશ્ન એ થાય, અને બીજો એવું થાય કે દાદા કહે કે અમારો પ્રેમ આવો તો સિમંદર સ્વામી ભગવાનનો કેવો હશે? અને બીજી બાજુ બુદ્ધિ એવું બતાવે કે સિમંદર સ્વામી ભગવાન તો વિતરાગ, ત્યાં કેટલી ખટપટો થવાની, તો ખટપટ વખત પ્રેમને ઓળખશું કેવી રીતના? એટલે એ વાત જ જુદી ને તીર્થંકર ભગવાનની, આ તો એટલે સુધી છે કે આપણે એમના દર્શન કરતાની સાથે જ કેવળ જ્ઞાન થઈ જાય. બોલો, કેવી દશા, કરોડો દેવી દેવતાઓ દિન રાત એમની સેવા કરવા ઉભા છે અને એમની હાજરીમાં કેટલા અતિશયો અને કેવી અજાયબી બધી બન્યા જ કરે, અને એ દર્શન જ કંઈક અલૌકિક હોય. એને એટલા બધા વિતરાગ અને એટલો બધો અભેદભાવ. કારણ કે અમે તમારી સાથે વાત કરીએ, અમારી વાણી દેશના તીર્થંકર, અમારી શરૂઆત થાય દેશનાની, ભગવાનની પૂર્ણ દશાએ દેશના, અને તમે ને હું અભેદ છીએ, પણ તોય હજુ લે કે તમે ત્યાં બેઠા છો ને તમને પૂછ્યું, મેં જવાબ આપ્યો. ભગવાનને તો હું તોનો ભેદ જ ના હોય, એટલું બધું અભેદ, આપણો જ આત્મા થઈને જ જવાબ નીકળતા હોય એમના, એટલું બધું અભેદ થાય. આ તો પ્રેમની વાત કરીએ ને તો નિરૂમાનું જ્યારે 1987 અમેરિકા જવાનું થયું, દાદાની પાસે બોલાવ્યા હતા એમણે કે આવી જાઓ તમે, એ સત્સંગ થોડો કરો. તે નિરૂમા ત્યાં પહોંચ્યા પછી નિરૂમા કે દાદા એ જે પ્રેમ વરસાયો છે એટલો બધો અટળક પ્રેમ, ત્યારે પછી દાદાને કહ્યું, દાદા આ લોકો પર થોડો પ્રેમ વરસાવ, ના કે બધા ઉપર ના હોય, તમારા પર તો બરાબર છે. કે નિરૂમાની ભક્તિ જબરજસ્ત, આજ્ઞા જબરજસ્ત પાળ્યા, દાદા રાજી થાય. કે છે ને બે દેહ ને એક આત્મા, એવી રીતે દાદાની સાથે રહ્યા હતા. ત્યારે દાદાનો કૃપાપાત્ર જબરજસ્ત થયા, અને એક શબ્દ બતાડ્યો હોય, એક જ્ઞાન ચાવી આખી જિંદગી પછી બતાડવી ના પડે, ફેરફાર જ ના થાય, પૂરી કરીને જ જંપે. અને એથી આગળ કહે ને કે રાજીપો કૃપાપાત્ર, અને એથી આગળ કરુણા, કે છે ને અમારી કારુણ્યતાને તમે પામી ગયા, પછી એકતા જ આમ જુદા જ ના હોય, ભેદ નહીં, પ્રેમ પ્રેમ પ્રેમ, એટલું બધું આમ હાજરીમાં જ આમ પ્રેમથી પ્રેમના વરસાદમાં નાયા કરતા ને એવું લાગે. એટલે એ નિરૂમાને જબરજસ્ત, અને એ નિરૂમા કીધા કે મને એટલો બધો પ્રેમ દાદા વરસાવ્યો છે છેલ્લા મહિનાથી, એટલે છેલ્લા 2-3 મહિનામાં એ સૌથી હાઈએસ્ટ પ્રેમ વરસાવ્યો છે. હવે એ અનુભવવું નિરૂમા જ અનુભવે. પછી થોડુંક દાદા એટલે ત્યાં હતા એટલે દાદાનો પ્રેમ જબરજસ્ત દેખાય, પણ આમ એ કે ને આમ એટલું બધું આમ કે ને અભેદતા ને આમ આનંદ આનંદ ઉલ્લાસ 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 આમ હાજરીમાં જ આનંદ 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 લાગ્યા કરે. અને એમને આખો આમ દર્શન પણ આમ આપણી સામે જુએ હસે તો આમ જાણે આમ અંદર આમ હૃદય આમ ઓગળી જાય બધું, કે દાદા મય થઈ જાય. એટલે આ તો દાદાનો પ્રેમ આપણે ચાખી શકીએ, કારણ એમને કટફટો હતો આપણી સામે જુએ હસે, તીર્થંકર ભગવાન આમ જુએ ને હશે એવું કરવું, વિતરાગ જ બેઠા હોય. પણ તોય દાદા કહે ને અમે 356 છે, પણ તોય આપણી પ્રકૃતિ, આપણો અહંકાર, આપણી બુદ્ધિ એવું ને કે કંઈક આધાર ખોળે, અને મારી સાથે કંઈક ડીલિંગ કર્યું, મને આમ હું ફાપી ટપલી મારી, તો એ પ્રેમ આપણને દેખાય. જ્યારે એનાથી ઉપરનો પ્રેમ તો વિતરાગી પ્રેમ તીર્થંકર ભગવંતોનો, અને એ કહે ને કે આમ જોવાથી જ ફેરફાર થઈ જાય કોઈક, અને કેટલી બધી પાપો ભસ્મીભૂત થઈ જાય અને કેવળ પ્રગટ થઈ જાય. એટલે એ વાત જ જુદી, એ પ્રેમ હવે આપણે શબ્દોમાં તો એ તો અનુભવીશું ત્યારે ખબર પડશે કેવો પ્રેમ, પણ આનાથી ઊંચો હોય અને એ ત્રાક, અને એટલો બધો અભેદભાવ હોય જુદાઈ જ ના હોય. પણ એ ફક્ત દ્રષ્ટિ દાદા કહે છે ને, એ દ્રષ્ટિ પામીને ગયા હશો તો એવો અનુભવ થશે. એ દ્રષ્ટિ ના હોય તો સામાન્ય પછી લાગે આ જૈનોના ભગવાન, અમે અમારા વેદાંતવાળા કે અમે શિવવાળા, બધું પક્ષા પક્ષીનો ભેદ હોય તો પામી ના પણ શકે. પણ આ ભગવાનનો જે દ્રષ્ટિ હોય, સમ્યક દ્રષ્ટિ, આપણે તો ક્ષાયક સમ્યક દર્શન, અને એ ભગવાન પાસે જઈશું ત્યારે તો ઓલ જ અનુભવાશે પ્રેમ. પૂજ્યશ્રી તમે જે બોલ્યું ને એમાં એમ એવું લાગ્યું કે દાદાનો પ્રેમ તો હતો જ, પણ સૌથી વધારે નિરૂમા પર વરસ્યો આમ, કારણ કે એમની એવી કંઈક તૈયારી હતી. તો પ્રેમ એક સામાન્ય ભાવે જગત ઉપર હોય જ,
કરુણા એ સામાન્ય ભાવે જગત ઉપર આ વિશેષ પ્રેમ. કારણ કે જેમ સેવા કરી રાજીપો મેળવવા કૃપા પાત્ર થયા, જગત કલ્યાણનું મોટું કાર્યમાં જબરજસ્ત મોટું કામ એમના નિમિત્તે પૂરું થવાનું. અને 25 લાખ માણસોનું કલ્યાણ કરવાની શક્તિ દાદા કે છે મૂકી છે, કરીને જ રહેશે. ત્યારે કેટલો રાજીપો દાદાનો ઉતરી એમની પર. તો અમે એવું થાય કે સ્વામી પાસે જઈશું તો અમે એવી શું તૈયારી કરીએ કે એમનો ફૂલ પ્રેમ મળે આમ આખું. હમણાં તો આજ્ઞા પાળ્યા કરી છે, એનું ફળ બધું આવીને ઊભું રહેશે. અને બીજું કહે ને કે આપણે અંદરથી આજ્ઞા પાળવાની છે, બહાર મન વચન કાયા દાદાના જગત કલ્યાણમાં ફના કરી દેવાના. જે નાના મોટા પ્રકારનું કામ મળ્યું એ કામ પૂરું દાદાનું કામ કરે જાઓ. જગત કલ્યાણનું મિશન છે, જગત કલ્યાણનું ફેક્ટરી. એક ઝાડુ મારવાનું કામ તમે જગત કલ્યાણની ફેક્ટરીમાં કામ કરો છો, શુગર ફેક્ટરીમાં કરતો હોય ને એવા જગત કલ્યાણનું કામમાં જે મળ્યું હોય કશાય રહી જ કામ કરે જાઓ, કશાય વિષય રહી. દાદા ખૂબ રાજી છે અને ખૂબ એમના આશીર્વાદ છે એની પાછળ. જય સચ્ચા. વિતરાગ પ્રતિનિધિ શાસન દેવી, વિતરાગ પ્રતિનિધિ કલ્યાણ મૂર્તિ, વિતરાગ પ્રતિનિધિ શાસન દેવી, વિતરાગ પ્રતિનિધિ કલ્યાણ મૂર્તિ, વિતરાગ પ્રતિનિધિ અનુપમ મૂર્તિ, વિતરાગ પ્રતિનિધિ અનુપમ મૂર્તિ, વિતરાગ માર્ગ નમારા જાણે, વિતરાગ માર્ગ નમારા જાણે, વિતરાગ પ્રતિનિધિ શાસન
પૂજ્યશ્રીને વિનંતી કરીએ કે પૂજ્યશ્રી એક પદ ગવડાવે. હમર અંબાલાલના દાદા ભગવાનના, હમર અંબાલાલના દાદા ભગવાનના, પાણી કિરણ બ્રહ્માંડના, વાણી કિરણ જવાડે ચોખંડ બ્રહ્માંડના, વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના, વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના, ગૂઢ સૂત્ર ધ્યાનના નિગુઢ શુદ્ધાત્મના, ગુઢ સૂત્ર ધ્યાનના નિગુઢ શુદ્ધાત્મના, સમંદરની ભારતીને કોઈ દી રોકાણના, સમંદરની ભારતીને કોઈ દી રોકાણના, સમયની સવા બંધાયના, સમયની સવારી કોઈથી બંધાયના, પ્રેમને પુષ્પ દેવ સ્વયં છે વિશ્વમાં, પ્રેમને પુષ્પ દેવ સ્વયં છે વિશ્વમાં, કાદવના ફૂલ પ્રફુલ્લિત પ્રફુલ્લિત મુખ અરવિંદના, વિરાગીને વંદના ઉર્ધ્વગામી અર્ચના, વિરાગીને વંદના ઉર્ધ્વગામી અર્ચના, ચેતં ચિરંતનની એક જ જંકલા, ચેતન ચિરંતનની એક જ જંકના, અમર અંબાલાલના દાદા ભગવાનના, અમર અંબાલાલના દાદા ભગવાનના, વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્મ, વાણી કિરણ જવાળે
તમે એક જ મામને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ મામને બાળકને चेतन नी महकी मौसम चल कंता दूध शुक्ले चेतन नी महकी मौसम लखरे चौराशीनी तड़ी गई स्पंदना लखरे चौराशीनी तड़ी गई स्पंदना चिरंतन चेतना सहजात्म सूरणा चिरंतन चेतना सहजात्म सूरणा अमर अम्बलाल ना दादा भगवान ना अमर अम्बलाल ना दादा भगवान ना वाणी किरण अजवाणी चौखंड ब्रह्मा वाणी किरण जवाड़े चौखंड ब्रह्मांडना व्यवहार निशायना समभावे उकेलना व्यवहार निशायना समभावे उकेलना गुड सूत्र ध्यानना निगुड शुद्धात्मना गुड सूत्र ध्यान મહાત્માઓ, શું તમને ખબર છે, પૂજ્યશ્રીએ જ્યારે આ પદ નિરૂમાની હાજરીમાં ગાયું હતું ત્યારે નિરૂમાએ તમને શું પૂછ્યું હતું? ચાલો આપણે જોઈએ. અને મહાત્માઓ, આ પદ નિરૂમાની હાજરીમાં જ્યારે પણ ગવાતું ત્યારે નિરૂમા મહાત્માઓને શું કહેતા એ ખબર છે તમને? તો ચાલો એના માટે આપણે નિરૂમાને જ બોલાવીએ. ડિમ્પલભાઈ, આ વિડીયોમાં તમે પણ નિરૂમાને કાનમાં કશું કહેતા હતા, શું હતું એ?
એટલું તો એ વખતનું યાદ નથી, પણ આ બહુ યાદ આવી ગયું. બધા આપતા પુત્રોને ખબર છે, દરેક વખતે આ એક હાઈલાઇટ હોય, બ્રહ્મચર્યની શિબિર હોય, ઔરંગાબાદ હોય, પછી આપણું વરુણમાં હોય કે ક્યાંય પણ હોય, તો પૂજ્યશ્રીના મોઢે આ પદ ગાવું છે, સાંભળવું છે એમ. અને કોઈ બીજું ગાય ને કે મહાત્મામાં, તો પછી નિરૂમા એમ કે તમે રહેવા દો, આ છે ને દીપકભાઈ ગાશે એમ કે, આ દીપકભાઈ ગાવાના છે આ પદ તો. અને એટલો બધો હો થાય, આ વિડીયોમાં થોડું દેખાયું, પણ એવું થયું હતું કે પછી જ્યારે પૂજ્યશ્રી ગાય ને વનરાના બાળકો એ જ્યારે ગાય ને, એટલે પછી નિરૂમા આમ કરીને આમ કરે, અને જેટલા 20-25-30 જે હોય બધા દોડે, અને કોઈ નિરૂમાના હાથે, કોઈ નિરૂમાના પગે, કોઈ નિરૂમાના ખભે, કોઈ માથે, ક્યાંક એમનું શરીર અડાડે. પછી નિરૂમા પૂજ્યશ્રી ગાતા હોય, એટલે પછી નિરૂમા એમ પછી છેલ્લે કે, એટલે પછી પૂજ્યશ્રીને હાથ આપે, પૂજ્યશ્રીને અંદરની ભાવના હોય કે હું નિરૂમાને આમ કરવું એવી રીતે. અને દરેક શિબિરમાં આ થયું છે. અને એ કંઈ ખબર નહીં, એનો કંઈ અલૌકિક અનુભવ થયો હતો. આખું આમ જગતમાં કોઈની હૂંફની જરૂર ના પડે ને આ પદ ગાઈને, એમ લાગે કે મારી માં છે ને એમ. એટલે એટલો બધો આમ અહો થાય. અને એવરી ટાઈમ આ સ્ટાર હોય, સ્ટાર હાઈલાઇટ, કે બધા જ આ પદ ગાવાનું જ, પૂજ્યશ્રી જ ગાય, અને પછી છેલ્લે આ બંદરાના બાળકોમાં બધા દોડે. પછી નિરૂમાને તો એટલા બધા પહેલાં ને, કોઈ બિચારો કોઈ કેમેરા ઉપર હોય ને તો એને કે મૂ કહે અહીંયા આવું, એટલે એને બોલાવી લે કે તું આવતો રે એમ, તું બી લઈ લે, તું બી લઈ લે એમ. 25-30-40 જણા બધા અડી પડ્યા હોય, અને નિરૂમાને પછી એવું ભેદ ના હોય, ત્યારે પછી જે હોય બધા આવી જાઓ એમ. કેટલાક તો નિરૂમા કરતા મોટા હોય, કોક વાર તો મહાત્મા એ કે નિરૂમા કરીને નાથે મૂકે. પૂજ્યશ્રી આ નિરૂમા વખતનું તમે જોયું છે, પણ દાદા વખતે પણ આપ ગાતા હતા? એટલે આમ રેગ્યુલર પદમાં ગવાતું હતું, પણ આવું દાદા પાસે દોડીને જવાય નહીં. વાત્સલ્ય મૂર્તિ એટલે આમ લાગે જ કે એમને ત્યાં બેઠા બેઠા જ બધી કે છે ને આંખોથી દોડાવીએ, આંખોથી એવો પ્રેમ વરસાવે કે આમ તૃપ્ત થઈ જાય, અંદર વૃત્તિઓ બધી શમી જાય. એટલે એમની આમ હાજરી જ આમ કે ને આમ ધન્યતા, એટલે આમ અંદર તૃપ્તિ થઈ જાય, આમ આનંદ આનંદ થઈ જાય, કેમ વૃત્તિઓ બધી શાંત થઈ જાય, કે દાદા આમ જુએ ને હશે ને તોય જાણે સર્વસ્વ મળી ગયું લાગે, કે હવે દુનિયાની કોઈ ચીજ જોઈતી નથી, અને 14 લોકના નાથ રાજી થાય એવું લાગે, એટલો આનંદ આનંદ થઈ જાય ને. અને આપ ગાતા હતા પૂછશે દાદા? હા, દાદાની વખતે આમ રોજ રેગ્યુલર પદમાં ગવાતો હતા, સ્પેશિયલ નહીં, પણ આમ ત્યારે તો 3:30 વાગે આવી ગયા હોય, અને પછી 3 થી 6-6:30 સુધી 3-4 કલાક લગભગ પદો જ ગવાતો હોય. દાદા વખતે આપ ગાતા હતા, નિરૂમા વખતે ગાયા હતા, તો આપને શું આમ માં તરીકે, એટલે શું એવું હમણાં તો નિરૂમાએ કીધું, એ વખતે ભક્તિભાવ જાગી જાય કે વાત્સલ્ય મૂર્તિ આપ જ છો, અમે બધા બાળકો છીએ, ને અમે બાળક બધા ને એમ ફૂગો દેખાય જતો રહે ને, આપણે આ બાજુ જવાનું છે, જતો રહે બિચારો, મમ્મી પાછું ખેંચે ને હેણો આ બાજુ જવાનું, પાછો રસ્તામાં જોયે ને એ રસ્તામાં ઉભો રહી જાય, બિલ્લો એટલે હશે, બિલ્લો નથી ઉભો, તો ચાલો આપણે આગળ જવાનું, ગમે ત્યાં ભટકી પડે બિચારો, ખોવાઈ જાય, એટલે મમ્મી બરાબર ચાલીને ખેંચી જાય ને. એવું આમ દાદા લાગે કે આપણને જરાક આગા પાછા થાય ને, હાજર થઈને પાછું ખેંચી જાય, કે આપણો મોક્ષનો ધ્યેય ચૂકવો નથી, અને સંસારની ભૂલભલામણીમાં અટવાવું નથી. અને આપ દાદા વખતે આપ ગાતા હતા, પછી નિરૂમા વખતે ગાતા હતા, તો બંને વખતે આપને અભેદતા એવી બંને માટે એવી લાગે કે દાદા વખતે જે ભાવ થતા હતા એવા જ પછી નિરૂમા પાસે? હા, એટલે દાદા માટે તો દાદા ભગવાન પરમાત્મા જ લાગે, અને નિરૂમા માં લાગે, અને પ્રજ્ઞાની જેમ ઇન્દ્રા ચેતવે અને પાછું લઈ આવે, વિતરાગ ભગવાન એટલે આપણો ધ્યેય અને પરમાત્મા દશા, પણ આમ પાસે બંને માં જ બધે મધરલી જ. તો પૂછ્યું છે દાદા નિરૂમામાં તો સેટ થાય કે માધર દાદા, એટલે જ્ઞાનીને મા જેવા કીધા, તો એની જ્ઞાનીને આપણે વિતરાગ સમજીએ, વિતરાગ હોય પછી કરુણાવાળા હોય, મહા સ્વરૂપ કેમ કીધા જ્ઞાનીને? પછી દેહ ગમે તે હોય, પુરુષનો હોય, વાત્સલ્ય મૂર્તિ પાછા કીધા, વાત્સલ્ય મૂર્તિ મધર, વાત્સલ્ય વત્સ એટલે બાળક ઉપર મધર વાત્સલ્ય વરસાવે, તો દાદાનું વાત્સલ્ય દરેક મહાત્મા ઉપર હતું. અને હૂંફ એટલે કહે ને કે જેમ હૂંફ બાળકને મળે ને એટલે એને મારો કોક છે, લાગે ને જા હું તારી દાદા તારી સાથે છે, તને કંઈ વાંધો નહીં આવે, એટલે હૂંફ લાગે. સંસારના ગમે તેવા વિઘ્નો હોય, ગમે તેવી મુશ્કેલીઓ હોય, ગમે મરણતુલ્ય જેવું દુઃખ હોય અથવા વેદના હોય અથવા તો એક્સિડન્ટ હોય અથવા રોગ હોય, દાદા છે ને મારી સાથે, તો આમ એટલી બધી હૂંફ લાગે ત્યારે વાત્સલ્ય મૂર્તિ કહેવાય. અને હૂંફ અને એટલો બધો પ્રેમ લાગે એમનો, કે આમ જેમ વ્યવહારમાં
જેમ પેલો બાળક ભૂલો ભટકી જાય તો એને ખેંચીને મૂળ રસ્તા ઉપર લઈ આવે, અને એનો આશરો મધરનો હોય કે ના મારો મા માથે બેઠી છે ને હવે મને વાંધો નહીં આવે, એવો દાદાના આધારે મોક્ષ માર્ગમાં હૂંફ લાગે, મોક્ષ માર્ગ પૂરો થશે એનો આશરો રાખે, એમને આશરે આવ્યા છે તો મોક્ષ માર્ગ પૂરો થશે. અને નહીં મધરનું આપણે જોઈએ છે ને ભૂખી રહેશે, બાળકને બધાને જમાડે પછી વધુ ઘટું ખાશે, તો આ સ્થૂળ ખોરાક છે અથવા તો સ્થૂળ વ્યવહાર છે. દાદાનો સૂક્ષ્મતેમ લેવલે કે બધાને મોક્ષે પહોંચાડીને પછી અમે જઈશું, તે લાગે કેટલી મોટી જવાબદારી, કેટલી મોટી બાંહેદારી આપે છે કે બધાનું કલ્યાણ કરીને પછી અમારું કલ્યાણ કરીશું. અમારું કલ્યાણ થવાનું જ છે પણ અમે બધાનું પૂરું કરાવીશું, ત્યારે એમ લાગે આ કેવડી મોટી હૂંફ મોક્ષ માર્ગની. આ સંસારમાં સેફસાઈડ માટે હૂંફ લાગે છે, ત્યારે આ મોક્ષ માર્ગની સેફસાઈડ માટે હૂંફ લાગે કે એમને આશરે આવ્યો છું ને હવે મારો મોક્ષે થશે અને મને મોક્ષ કરાવીને જ રહેશે, મારી ભૂલચૂકમાંથી દાદા બહાર કાઢશે, મારે પૂર્ણાહુતિ કરાવશે. એટલે એ હૂંફ, એ પ્રેમ, એ વાત છે. અને એ પ્રેમ એટલે કેવો પ્રેમ પાછો, આજે ગમે તેવો આપણી ભૂલચૂક થાય પણ એમના તરફથી ક્યારેય નોટિસ ના હોય કે ના આ કચરા જુદા, તમે તો એની અભેદતા, એમનો પ્રેમ આપણી પર આટલોય ઘટે નહીં. દરેક વખતે એમ જ લાગે કે દાદા કેટલો બધો પ્રેમ વરસાવે છે આપણી પર. અને સૌથી વધારે દાદા રાજી ક્યારે થાય, જેમ પેલો છોડવો આવ્યો હોય ને પછી જરાક ફૂલ દેખાય ને કળી દેખાય ને દાદા ખુશ થાય, ફૂલ ખીલે ને તો વધારે ખુશ થાય કે અમે આ છોડવા આવ્યા છે બધા, પણ એકાદ ફૂલ આવે ને તો અમે રાજી દેખો આનો ફૂલ આવ્યો, તો એ વધારે ધ્યાન રાખે. એવું અમારો કોઈ જાગૃતિ વધે, કોઈકને આનંદ, કોઈક આમ કસાઈ રહી વ્યવહાર કર્યો હોય કે કોઈ મોટું મુશ્કેલીમાં ક્ષમતા ભાવે નીકળ્યો હોય તો દાદા ખૂબ રાજી દેખાય, રાજી કે આવું જ્ઞાન તે વાપર્યો, જબરજસ્ત આગળ વધ્યો, ખૂબ આશીર્વાદ ઉતરે અથવા તો ખૂબ એની પર રાજીપો ઉતરે, અને પછી સ્પેશિયલ કેસ તરીકે એને ઉપર ઉપર દાદા જ્ઞાનમાં ચડાવે. આ નિરૂમા સેવાથી તો એટલો બધો રાજીપો હતો ના નિરૂમા ઉપર, ત્યારે એમ લાગે કે સ્પેશિયલ કૃપા ઉતારે છે અને એથી આગળ પ્રેમ વરસાવે છે આમ. અને એ પ્રેમ અભેદતા એ વર્લ્ડમાં જોટો ના ચડે, એ આખી દુનિયામાં ગમે તેટલો લોકો સાચવે, માન આપે, રાખે, પણ એ પ્રેમ આમ આલુખું લાગે ને પેલું પ્રેમ અલૌકિક લાગે. અને 14 લોકના નાથ કહો કે પૂર્ણ પરમાત્મા કહો, અને એમનું સ્પેશિયલ જાણે આપણી પર આમ ઢોળાય ને આપણને સમજાય ખરું કે આપણી પર કેટલો બધો પ્રેમ રાખે છે. અને એ પ્રેમ જેમ માં પેલો બાળકને માંદું ના પડે, સંસ્કાર મળે, ખાઈ પીએ, તબિયત સારી રહે, ત્યારે અમને કચરા ક્રોધ માનમાં આવેલો રાગ દ્વેષ વિષયના પેશે નહીં, અને વ્યવહાર વિતરાગની મૂર્તિ મારા જેવા જ વિતરાગ બનો તમે, એ હદ સુધીનો એમનો પ્રેમ હોય, એટલો બધો પ્રેમ આપે કે સંસાર છૂટી જાય અને એમના જેવા વિતરાગ બની જઈએ. એટલે આ જ્ઞાની પુરુષનું કંઈક વાત જ જુદી છે, આપતો પુરુષ કહેવાય. સંસારમાં બધી રીતે વિશ્વાસ કરવા યોગ્ય, ઠેઠ મોક્ષે જતા સુધી. અને વિશ્વાસ મૂક્યા પછી આપણને નિર્ભય થઈ જાય માણસ કે ના એમને દાદાને સોંપ્યું છે ને હવે વાંધો જ નહીં આવે. એની અલૌકિકતાની વાત જ જુદી છે, અને અલૌકિકતા ઉપર આફરીન થઈ જાય કે કેવી કરુણા, કેટલો બધો છતાં વિતરાક પાછા. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હવે આપણા બધા માટે એક આનંદના સમાચાર. આજે પૂજ્ય નિરૂમાનો જન્મદિવસ, અને નિરૂમા એટલે આખા વર્લ્ડના મધર, વાત્સલ્ય મૂર્તિ. તો આજે આ વાત્સલ્ય મૂર્તિનું વાત્સલ્ય એક અનોખી રીતે બહાર આવવા ઉછાળા મારી રહ્યું છે, જે આપણા બધા માટે એક અમૂલ્ય ગિફ્ટ પુરવાર થશે. ગિફ્ટ? હા, ગિફ્ટ. આપણને ખ્યાલ જ છે કે જ્ઞાનવિધિમાં ગર્ભવતી માતાની સાથે તેના ઉદરમાં બાળક પણ જ્ઞાન લે છે, અને મોટે ભાગે એ જ્ઞાની મહાત્મા જ્યારે મોટા થાય છે ત્યારે આપણે બધા કહીએ છીએ કે દાદા ભગવાનના અસીમ જયજયકાર સાથે આ ડોલવા માંડ્યો, અથવા તો દાદાશ્રી, નિરૂમા કે પૂજ્યશ્રીનો સત્સંગ સાંભળતા જ એ બાળ મહાત્મા ત્યાં સ્થિર થઈ જાય છે, કે પછી જ્ઞાનીને કે એમના ફોટાને જોઈને ટગર ટગર એમની સામે જોયા જ કરે. અને આવું જોઈએ એટલે પાછા આપણે કહીએ કે મહાત્મા પાછા આવ્યા. હવે આવા સત્સંગ પ્રેમી બાળ જીવડા 3 વર્ષના થાય ત્યારે જઈને એમને છેક બેબી MHTમાં એડમિશન મળે,
પણ 0 થી લઈને 2 BMHT સુધીના બાળકો માટે શું? અને એટલે આજની આ સરપ્રાઇઝ છે ખાસ પારણામાં ઝૂલતા બાળકો અને તેમની માતા માટે. અને આપણે બધા પણ નિરૂમાના બાળકો તો ખરા જ ને, એટલે આ ગિફ્ટ આપણા બધા માટે પણ છે. એક મધરનું વાત્સલ્ય કઈ રીતે પ્રદર્શિત થાય? એની કોઈ રીત ના હોય, એના તો રોમે રોમમાં વાત્સલ્ય હોય, છતાં પણ હાલરડું એક એવી દેખીતી વસ્તુ છે કે જેમાં મધર પોતાના બાળક માટેના બધા જ ભાવો વ્યક્ત કરી એને વાલથી સુવડાવે છે. તો પ્રસ્તુત છે પૂજ્યશ્રીની ભાવના પ્રમાણે એક અલૌકિક હાલરડું. અને હા, ખાલી ગુજરાતી જ નહીં પણ હિન્દી ભાષી અને ઇંગ્લિશ સ્પીકિંગ બાળ મહાત્માઓ માટે પણ આ ગિફ્ટ છે આજે. તો આપણે બધા પૂજ્યશ્રીને વિનંતી કરીએ કે આ હાલરડાનું ઓપનિંગ કરે. Shoot.
પૂજ્યશ્રી, આ હાલરડું બનાવવાનો વિચાર આપને કઈ રીતે સ્ફુર્યો અને આ પાછળની આપની ભાવના શું છે? તો બન્યું તો એવું કે જૈન બધા શાસ્ત્રોના પુસ્તકો બધું વંચાતું વાંચ્યા, ટાઈમ મળ્યા ત્યાં, તે કુંદકુંદાચાર્ય ભગવાનની પુસ્તક હાથમાં આવ્યું, એમનું જીવનચરિત્ર. તો મધર ફાધર ખૂબ જ સંસ્કારી અને ધર્મિષ્ઠ અને જૈન ધર્મની ખૂબ જ આરાધના. તેમને ઘણા વર્ષે ગર્ભ ધારણ થયો મધરને, ખૂબ જ ઉલ્લાસ ભક્તિ અને ચિત્રાગ ભગવાનની આરાધના બધી કરતા બાળકનો જન્મ થયો. હવે એ બાળક પછી મધર તત્વચિંતક હતા અને ખૂબ જ ધર્મિષ્ઠ હતા, એટલે પછી બાળકને કહે ને કે આખો એને પેલું હાલડામાં આ ગૌડાવતા હતા, તું તો શુદ્ધ બુદ્ધ છે, ચૈતન્ય ઘન છે, તું અવિનાશી છે, દેહ તું નથી, કર્મથી તું મુક્ત છે, પરમ જ્યોતિ સ્વરૂપ છે. એ હાલરડું એક એક ગા, મેં વાંચ્યું એમાં સાત હાલરડા ગાય છે મધર. તો આ તો અદ્ભુત વાત છે. અને હવે ખરેખર કુંદકુંદાચાર્ય પૂર્વભવમાં ખૂબ જ શાસ્ત્રની જે એ શાસ્ત્ર એમના હાથમાં આવ્યું, પોતે અભણ એ હતા, પેલો ખેડૂત જેવા, તે કંઈ શાસ્ત્રનું જેવું પુસ્તક આવ્યું તો સાચવી રાખ્યું ને પછી કોઈ સાધુ ભગવંતને અર્પણ કર્યું. તો એટલા બધા જે અર્પણતામાં એમને એવા કર્મ બાંધ્યા કે બીજે બહુ કે છે આ અવતાર થયો એમનો. અને જે શાસ્ત્રની આરાધના કરી હતી તો એમને મોટા મોટું જબરજસ્ત જ્ઞાનાવરણ બધા તૂટ્યા કે એવું કંઈ બન્યું હશે. તે જબરજસ્ત જ્ઞાની દશાવાળો અવતાર થયો આખો એમનો. તે જન્મથી જ મધરે આ એને એક ધારા સંસ્કાર આપ્યા કરે, હાલરડું ગાતા જાય ને કે તું તો આત્મા છે, દેહ નથી, શરીર વિનાશી, તું અવિનાશી, તું કે ને કે જ્ઞાન ઘન છે, તું આ દેહ વિનાશી, ઇન્દ્રિયોથી મુક્ત છે, એવું બધું બોલે બોલ કરતા જાય ને એને પેલો ઊંઘી જાય બરાબર. અને બીજા કોઈ સોડાવે તો માને જ નહીં, ઊંઘે જ નહીં, મધર બોલે આ જ્ઞાન વાક્ય ત્યારે જ પેલો ઊંઘે. તો આ આપણા મહાત્માઓ બધા મહાત્મા બાળ મહાત્માઓ જ્ઞાની મહાત્માઓ જ આવેલા છે. 80 વર્ષના થઈને પેલો બાબો અને બેબી ને મારો દીકરાને બહુ બધા રહી ગયા છે, તો પાછું આવે ને બધાને જ્ઞાનમાં લઈ આવે છે. તો એ મહાત્માને અને મારો બાબો અને વાલો અને ડાયો અને સુઈજા બેટા અને બધા મોના શબ્દો મધર બોલ્યા કરે, એની કરતાં જ્ઞાનના શબ્દો બોલે તો કેટલું સારું. તું તો આત્મા છે, દેહ નથી, નામ નથી, ચૈતન્ય ઘન છે, ને પરમ જ્યોતિ સ્વરૂપ, તું અસંગ છે ને. તો પછી વાત નીકળી, પછી એમાં બેનને કહે છે મને થયું કે એક હાલરડું બનાવવું છે આ વખતે. તો એમને ભાવ થયેલો, બીજેથી મેસેજ આવ્યા કે અમારો બાબો ઊંઘતો જ નથી બસ સાંભળ્યા વગર, અને આમ દાદા દેખાડવા પડે ત્યારે ભાઈ જુએ ને પછી પદ સંભળાવીએ ત્યારે ઊંઘે, અસીમ જે જગ્યા બોલીએ તો ઊંઘે. બધા આ બાળ મહાત્માઓ છે એમના માટે આ કંઈક બનાવીએ. અને પછી થયું કે ગુજરાતીમાં બનશે ને એટલે હિન્દીવાળા કહેશે અમારા બાબા માટે કંઈક કરો, કે મધરને એટલું બધું બાળક માટે હોય છે ને કે એને કેમ કરીને દાદા ભગવાન જેવો જ્ઞાની બનાવી નાખો, નિરમા જેવો બનાવી નાખો બેબી હોય તો. તે એમને આ અહીંથી અત્યારથી જ ભાવ પ્રતિષ્ઠા થાય, મધર બોલતી જાય અને ભાવ પ્રતિષ્ઠા થાય. એ પેલી કેસેટ મૂકી દેવાની જરૂર નથી, બોલવાની જરૂર છે વધારે, તો વધારે કામ કરશે. નહીં તો કેસેટ મૂકી દે, હું ક્યાં કરશે બાબુ, એ નહીં, તું બોલ મધરને. મધર બોલે ને તો ભાવ પ્રતિષ્ઠા બાબામાં થાય, જીવતો માણસ બોલવો જોઈએ. તે બાળકમાં ભાવ પ્રતિષ્ઠા થશે અને બાળકના પ્રત્યેનો મોહ મધરનો ઓછો થશે ને એને જ્ઞાની તરીકે જોશે અથવા આત્મા તરીકે જોશે. ને તું કશાય વિષયમાંથી છૂટ, તું તારે મુશ્કેલી આવે તો જ્ઞાનીને શરણે જા, જ્ઞાનીનું વચન જાણ, જ્ઞાની કહે છે તું આત્મા છે, દેહ નથી, એવો એનો ભાવ પ્રતિષ્ઠા થયા જ કરશે. અને મધરને પણ હવે બીજાને આત્મા જુઓ એટલે પોતે ડબલ આત્મરૂપ થતો જાય, વધારે આત્મરૂપ થતે જશે. એટલે આ બધું ઓલ ઇન વન થઈ ગયું ને કુદરતી રીતે બની ગયું. આપણે તો બન્યા પછી ખબર પડે કે આ રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્સિયલ એવિડન્સ. અને કંઈક આ બાબલા બધા ગાળ બાળ મહાત્મા જ્ઞાની મહાત્માઓને પુણ્ય હશે તો આ બધું બની ગયું. આ હાલરડાના પેકેજમાં આપણને એક સાથે ઘણી બધી વસ્તુઓ મળશે. એક તો હમણાં જે પૂજ્યશ્રીએ જે ભાવના વ્યક્ત કરી અને જે વિચારો રજૂ કર્યા તેની ઓડિયો પૂજ્યશ્રીના જ વોઇસમાં ગુજરાતીમાં અને હિન્દી અને અંગ્રેજીમાં એમાં ડબિંગ થયેલી આપણને મળશે.
સાથે સાથે આ હાલરડું જે હમણાં આપણે જોયું એ એક સાથે ત્રણેય ભાષાઓમાં હતું, પણ આ આખું હાલરડું યાને કે લોરી ઓર લલાભાઈ આપણને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષાઓમાં મળશે. એટલે કે દેશ વિદેશના સૌ કોઈ મહાત્માઓ આ હાલરડું સમજી શકશે અને માણી શકશે. આ હાલરડું આપણને રેગ્યુલર એની જે મેલેડી છે એમાં તો મળશે જ, સાથે સાથે પિયાનોના કોડ પર પણ આપણે આ સાંભળી શકીશું અને એનું ઇન્સ્ટ્રુમેન્ટલ પણ સાંભળી શકીશું. તો મહાત્માઓ, શાની રાહ જુઓ છો? અત્યારે જ આ હાલરડું આપ દાદાભગવાન.org અને દાદાભગવાન.fm પર સાંભળી કે ડાઉનલોડ કરી શકશો, અને થોડા જ દિવસોમાં આપ તેને એમેઝોન કે યુટ્યુબ પરથી પણ ડાઉનલોડ કરી શકશો. જય સચ્ચિદાનંદ. અને હા, હજુ ભક્તિ પૂરી નથી થઈ, કન્ટિન્યુ જ છે. નિરુમાના પ્રેમનો રે રંગ મને લાગ્યો જીવનમાં, નિરુમાના પ્રેમનો રે રંગ મને લાગ્યો જીવનમાં, હે નિરુમાના પ્રેમનો રે રંગ મને લાગ્યો જીવનમાં, નિરુમાના પ્રેમનો રે પરવા કે રંગ મને લાગ્યો જીવનમાં, હવે નથી કોઈની પરવા કે રંગ મને લાગ્યો જીવનમાં, સુનું સુનું લાગે નિરૂમા વિના, સુનું સુનું લાગે નિરૂમા વિના, દિલને ન કળવળે સંભારું ને
કે રંગ મને લાગ્યો જીવન પૂજ્યશ્રી, આ પદ સાંભળ્યું એ પ્રમાણે નિરૂમા વખતે અમે બધા ઘેલા થતા હતા, મહાત્માઓનું જોયું છે, અમે લોકોની સ્થિતિ હતી, અત્યારે તમારી પાછળ એ બધાને અમે જોઈએ છે. દાદાશ્રીનું વિડીયોમાં એમાં જોઈએ છે એટલે ખ્યાલ આવે છે એ પ્રમાણે. ને દાદાનું એક જગ્યાએ વાણીમાં એવું આવ્યું હતું કે અમારી પાછળ જગત ઘેલું થાય છે એવું તો તીર્થંકરો પાછળે નહોતું થયેલું, કેમ કે અમારી દ્રષ્ટિ અમીવાળી હોય ને તીર્થંકરોની તો એક જ પ્રકારની હોય. એટલે હવે એ અમી દ્રષ્ટિ, તમે હમણાં પણ સત્સંગમાં એક બે વાર બોલ્યા, એ શું છે એક્ઝેક્ટલી અમી દ્રષ્ટિ? એ તો તીર્થંકરો તો પેલો એ લાયકાતવાળો હોય જીવ, ત્યારે એ ઓળખી શકે. દાદા તો એવા લેવલે ઉતરેલા કે નાનામાં નાના જીવને પણ એના એને કહે કે એને સમજણ પડે, એને આનંદ થાય, એને સુખ થાય એવું દાદા એ લેવલ એની સાથે વ્યવહાર કરેલા, એના લેવલે ઉતરીને. એટલે એ મોટો ડિફરન્સ મળી જાય, કારણ વિતરાગ ભગવાન ઉતરે નહીં. વિતરાગ એનો લોકો લાભ ઉઠાવે, દર્શન કરી જાય, લોકો આનંદ થાય, અને ઓળખાણ હોય તો સંપૂર્ણ કલ્યાણ થઈ જાય. ભગવાનની દેશના સાંભળે ઘણા ખરા તો મોક્ષે ગયેલા, પણ આ જે આપણા લેવલે આવે ને એવું દાદાનું બન્યું. અને દરેક જ્ઞાતિ જાતિ દરેક ધર્મવાળા બધાને પોતાના જ લાગે એવું દાદા પાસે વ્યવહાર થયેલો છે. એટલે એ હદે દાદા બધાને કે નાનામાં નાના માણસને નોકરિયાત હોય, ગરીબ હોય, તો એને પણ પોતાના જ દાદા લાગે, અને એના લેવલે દાદા આવીને એની સાથે વ્યવહાર કરેલો છે. એને હુંફ લાગે, સુખ લાગે, એને આનંદ થાય, એને સમજણ મળે, અને એ જોડે પ્રેમ જ લાગે. લોકો એને નીચા ગણ્યા હોય, નાનો ગણ્યા હોય, નાનો તું બાજુ બેસ, તું નાનો જમતો નથી, તો દાદા એ નાના જોડે પણ એટલો જ પ્રેમ, અને પોતે નાનાથી એ નાના થઈને એની જોડે પ્રેમ રાખ્યો છે. એટલે લોકોને ટચ થઈ જાય પોતાના લેવલે, કારણ દરેક એમના લેવલે જઈ ના શકે, પોતે આપણા લેવલે આવે ત્યારે ખૂબ જ આનંદ થાય. તો એ દાદાની વિશેષતા હતી. આખી ખરું તો વિતરાગ ભગવાનની જ દશા કહેવાય, પૂર્ણ વિતરાગ ભગવાન. પણ ઓળખતો ના હોય તો ખોટે થઈ જાય, અને અહીંયા તો ઓળખતો ના હોય તો દાદા ખટપટ કરે, ઉતરે ને ભાઈ કેમ છો કાકા, મજામાં છો, આમ છો તેમ છે, કરતાં કરતાં એને સુખ થઈ જાય, એવો કંઈક વ્યવહાર થઈ જાય દાદા તરફથી. એટલે પેલો ચોટે દાદામાં,
એટલે મોક્ષે લઈ જવાની જવા માટેની ખટપટ એ એના કારણે અમિત દ્રષ્ટિએ. અને મોક્ષે એટલે શું કે કંઈક તો દાદાનું બોલ્યો છે કે દાદા ચોંટ્યો છે, પછી દાદામાં દાદા બોલે એટલે દાદાની જવાબદારી થાય કે મારે હવે એને ઉપાડી લેવો પડશે આ સંસારમાંથી મોક્ષે જવા માટે. પછી એના તરફથી કંઈક થાય એવું દાદાની કળા હોય, અને દાદા તરફથી એવું કંઈક એને ના કીધું પેલો આ તમારા આફત કે આફત વાણી કહે છે તો કે હે તું પાછી આપી ગયો બહુ સારું કહેવાય. તો હું જાઉં તો કે બે ના એને મેં એને ઉકાળો ચા પીવડાય, હું ચા ને ઉકાળો પીવ અડધો અડધો હું પીશ ને અડધો તું એને પીવડાવો, નહીં તો તને જાલીને બધા પીવડાવશે કે ઉચકીને લઈ આવશે અંદર. એવી ખટપટ કરી પેલો હા, પછી દાદા પ્રેમથી ઉકાળો પીધા પીવડાવ્યો અડધો પોતે પીધો અને એને ચોંટાડ્યો દાદામાં. ધીમે ધીમે પછી એક દાદાની સારા છે, દાદા સાચા છે, દાદા ભગવાન છે, કંઈક જ્ઞાની છે, કંઈક એનો ભાવ થયો ને એટલે પછી દાદાને કહે હવે અમે એને ખેંચીશું મોક્ષ માટે. એ કળા દાદાની, ઊંધું યાતું સીધું બોલતું દાદા, દાદા પછી પકડી લેશે અને પછી છોડાવશે મોક્ષ માટે. અને એ એમની કરુણા હતી. કેમ કરીને આ જીવ હાવ અબૂધ સમજણ વગરના પૂર્વ વિરાધક પૂર્વ અપરાધક એવા લોકોને પણ દાદાએ તાર્યા છે, કરુણા છે એમની. કેમ કે મારા જેવો જ તું આત્મા છે, આ ભરેલો માલ કચરો પેસી ગયો છે અજ્ઞાનતાથી અણસમજણથી, પણ એ કચરાની અંદર તો તું ચોખ્ખો છે, તને એ અમને દેખાય છે તું એકદમ મારા જેવો જ પ્યોર છે. અને એ કરુણાથી દાદા બધાને તારેલા. પૂજ્યશ્રી, જ્ઞાનીના શુદ્ધ પ્રેમને ઓળખવા મારી પાત્રતા શું હોવી જોઈએ? કેમ કે જ્ઞાનીનું શુદ્ધ પ્રેમ તો બધા પર જ હોય, પણ મારા જે ચશ્મા છે કે મારી જે દ્રષ્ટિ છે એ મને ના ઓળખવા દે એવું બની શકે, તો એમાં મારી પાત્રતા શું, એટલે કેવી રીતે કેળવવી કે શું હોવી જોઈએ? બાબાએ શું પાત્રતા કેળવવી જોઈએ મધરના પ્રેમ પામવા માટે? કંઈ જ નહીં, ડૉક્ટરને ના સમજાય. બાબો બિચારો પાત્ર કરતો હોય એને શું ખબર હોય મધરનું જ પ્રેમ. મધર વિલો ના મૂકે, નવરો ના પડવા, છૂટો ના પડવા દે. ઓલો આખો દાડો મધરનું આખું કેન્દ્ર એનું ચિત્ત બાળકમાં જ હોય. બાળકને હૂંફ લાગે, ખવડાવે, પીવડાવે, હાંચવે, રક્ષા કરે, કંઈક ઉપાધિ આવવાની હોય તો એને માંદો સાજો બધી રીતે રક્ષણ કરે આજ કરે. એટલે મધરનું જ એટલી બધી લાગણી છે બાળક માટે, બાળકનું બધી રીતે પ્રોટેક્શન કર્યા કરે છે, ઉછેરે છે. એ તો અત્યારે ના ખબર પડે આપણને, આપણે તમારે શું કરાય, હું તો મેં કરેલું આવું. આ નાના બાળક હોય ને, આવડે બચ્ચું જન્મેલું હોય ને, તો પછી મધરનું નિરીક્ષણ કર્યા કરો કે હું કોક દાડો આવડતો હતો જ, તો પછી મારા મધર કેવા રાખ્યા છે મને જો, તો આટલું બધું ઓલું પોતે સર્વસ્વ મધર માટે બાળકે સર્વસ્વ હોય છે, અને એટલું બધું એનું ખાધે પીધે પોતાનું કશું જ ભાન રાખ્યા વગર બાળકમાં જતન કર્યા કરે. ઇવન મનુષ્ય તો ખરું જ, પણ પ્રાણી માત્રના જીવનમાં જુઓ ને, કોઈ પશુ પક્ષીના જીવનમાં જુઓ ને, એના બચ્ચા માટે પોતે લડી મરે અને પોતે કદાચ મરી પણ જાય, પણ બચ્ચાને બચાવવા માટે જબરજસ્ત પ્રયત્ન કરે અને એટલું જનુને ચડે કે પેલા એને ભગાડી જ નાખે, આ સિંહ જેવા સિંહને ભગાડી નાખે બચ્ચા માટે. એટલે એટલે એ મધરનું એટલું બધું બાળકના રક્ષણ માટે. અને પછી બાળક અમુક મોટું થાય પછી એ લોકોમાં છૂટું હોય જાનવરોમાં કે પક્ષીઓમાં, જ્યારે મનુષ્યમાં તો બાળક કે પછી માતાનું મારી માટે આટલું બધું વાત્સલ્ય મૂક્યું હતું, આટલું આટલું બધું પ્રેમ રાખ્યો હતો, એ બાળક ભૂલી જાય એના બીજા મોહને લીધે, ને તેણે ભૂલવું ના જોઈએ કે મધરનો ઉપકાર કેટલો બધો છે. એ બાળક મોટો થાય એટલે પછી એ માં પછી એને છોડી દે, એટલે પછી એને એ જાનવરોમાં અને પક્ષીઓમાં ના મોટામાં આવી પછી તો એને પડે ના, માં છોડતી નથી, પણ પછી બાળકનો મોહ પેલું મધરની કચકચ હોય એને સુધારવા માટે, બધા સંસ્કારી કચકચ વધારે એટલે કચકચથી પ્રેમ તૂટી જાય છે, મધરનો પ્રેમમાં થોડુંક ફેર પડી જાય છે, કારણ આસક્તિવાળો પ્રેમ છે એટલે પછી રિએક્શન ઊભા થાય છે. જ્યારે જ્ઞાનીના પ્રેમમાં આસક્તિ ના હોય, વિતરાગી પ્રેમ હોય, એટલે એને ઠેઠ સુધી એક ધારો જ લાગે. અને આ મધરના પ્રેમમાં થોડું આસક્તિને પછી એનો વિષયની ભૂખ ઉપડે, માન પૈસાની ભૂખ બધું હોય એટલે થોડું પછી ટકરાય મમ્મી સાથે, અહંકાર ટકરાય. પણ તોય મધર બોલો કે છે ને માવતર કમાવતર ના થાય, છોરું કછોરું થાય કે છે. તો મધરનું પ્રેમ ઠેર સુધી ભલે આસક્તિવાળો છતાંય પ્રેમ છે, એમાં બલિદાન છે,
અર્પણતા છે, પોતાનો ભોગ છે, પોતાના લાભ માટે પોતાના સ્વાર્થ માટે મધરના નથી, એટલો પ્યોર રહેવાથી એ જગતમાં વખણાય છે. જ્યારે જ્ઞાનીનો તો એથી આગળનો કે સંસારી કોઈ કામના જ નથી, ભૂતગલિક કોઈ કામના નથી, ફક્ત આત્માનું કલ્યાણ થાય એટલા માટે જ એમનો પ્રેમ હોય. જેમ બાળકનો મા માટે હોય, વાત્સલ્ય મૂર્તિ જ્ઞાનીનો આત્મા માટે હોય. કેમ કરીને આત્મા આ અનંત અવતારની ભટકામણમાંથી છૂટે અને ફરી આ ચક્કરમાં ફસાય નહીં, એવી કરુણા હોય એમની. શ્રી જ્ઞાનીનો શુદ્ધ પ્રેમ હોય જ છે, કાયમ જ હોય છે. અહીંયા મારા તરફથી એ પાત્રતા ખૂટે છે કે અમુક વર્ષો થાય કે હું વિખોટો પડું, એટલે એ પાત્રતા મારે શું, એટલે બાળકને બાળક રહું તો પછી પ્રશ્ન જ નથી, મા મને સાચવવાની જ છે, પણ એવું તે શું કરું કે મોટું ના થવું? એટલે એટલું જો આપણે કંઈ પરિચયમાં રહીએ ને કે આ મારા દુઃખ વખતે તો કે મને સાચવ્યો, મારા મુશ્કેલીમાં સાચવ્યો, મારી અણસમજણમાંથી મને છોડાવ્યો, મારા કષાયમાંથી મુક્ત કર્યો અને વિષયમાંથી મુક્ત કર્યો, બધી રીતે મારું કલ્યાણ ઈચ્છનાર એનો ઉપકાર કેવી રીતે બોલાય? એટલે થોડો પરિચયમાં રહીએ અને થોડો આપણને અનુભવ થાય, આપણી મુશ્કેલી અથડા કંઈક અડચણ પડી હોય ને ત્યારે એમની કરુણા દેખાય, આપણને અનુભવાય, ત્યારે અનુભવાય, ત્યારે પછી એ લક્ષમાં રહે કે ઓ મારી મુશ્કેલીમાં કેટલું મને હેલ્પ કરી હતી, માટે પછી ભૂલાય નહીં એવું થાય. અને છતાંય આપણે ભૂલી ગયા તો એમના તરફનો તો પ્રેમ અને કરુણા એવી જ વરસવાની આપણી માટે, એ જરાય ઓછું નથી થતું હોતું. આપણે ચૂકી જઈએ બને, પણ એ ના ચૂકે. અને એ કહે ને કે એ ભરેલી જ એટલી બધી કરુણા હોય કે એને કેમ કરીને તમે 10 વખત ધંધો કરો તો એમની કરુણા એવી જ હોય, દસે વખતે પાછા 11મી વખતે આવો એમના શરણે એટલે તમને રક્ષણ હોય જ એમને એમનું. એટલે આપણે પરિચય માગે છે કે ભાઈ આપણે અથવા તો લોકોનું જુઓ, એમની સાથે થોડા વર્ષોમાં જોઈએ ને તો કે આની સાથે કેવું કર્યું, હા તો કે કેટલી કરુણા, કેટલો પ્રેમ, કેટલી વિતરાગતા, કેટલું કલ્યાણની માટે કેટલી ખટપટ કરી, બધું દેખાય આપણને. એવું એક એક ઓળખાણ પડતી જાય પછી ફિટ થઈ જાય કે આમને હા જ. નિરૂમાનું મેં જોયેલું કે ગમે તેવા નાટક કરી નાખે સામાના કલ્યાણ માટે, એવા નાટક ખેલે કે જાણે પેલો દાદામાં ચોંટી જાય, એમને પોતાનામાં ચોંટણ તો મારા દાદામાં ચોંટ, મારા દાદાને પામ, મારા દાદાનું જ્ઞાન પામ, મારા વિજ્ઞાન દાદાના વિજ્ઞાનને પકડ, એ એમની ખટપટો. નાટક એવા કરે, એવા ખુશ કરી નાખે, આનંદ કરાવી નાખે, ખવડાવે, પીવડાવે, રમાડે, દાદામાં ચોંટાડે અને એવો ચોંટાડે કે આખી જિંદગી દાદા છૂટો ના પડે, એ એમની કળા. અને એ એની માટે બધું જ કરી છૂટતા હતા. અને પહેલાં એટલો બધો દાદા નિરૂમાં પહેલાં ચોંટે એમને, નિરૂમાં દિલમાં ભૂલાય નહીં, પછી નિરૂમાં ધીમેથી દાદામાં ચોંટાડી દે, દાદા ભૂલાય નહીં એને. અને દાદા આમ ચોંટ્યો એટલે મોક્ષે જવાનો ગેરંટી. જય સચિદાનંદ. આપ કહો આવો તે માં કૃપા આપની વરતાય, આપ કહો આવો તે માં કૃપા આપની વરતાય, આપ કહો આવો તે માં કૃપા આપની વરતાય, આપ કહો આવો તે માં કૃપા આપ કહો જાઓ તે માં અપાર કરુણા છલકાય, અપાર કરુણા છલકાય, આપ કહો આવો તે માં કૃપા આપની વરતાય, આપની અકડ કણા બુદ્ધિથી કદી નાવ કેલાય, નાવ આખી ડૂબી ગઈ જા, હલેસાને મારવા ક્યાં જાય, હલેસાને મારવા ક્યાં જાય, આપ કહો આવો તે માં
આપની કવચિત ટકોરથી કઈ કેટલાય રોગ કપાર. મોક્ષ માર્ગની બાધક વાતો શાનમાં સમજાવી જા. આપની ટકોરમાં તો બ્રહ્માંડી વજન તુલાય. પછી આપ કહો કે મારાથી કોઈને ના વડાય, કોઈને ના વડાય. આપ કહો આવો તે માં કૃપા આપની વરતાય. આપની એક ટકોરથી તો વર્ષો ના વર્ષો અંતર ખોદા. આપ કહો આવો તે માં
कृपा आपनी वरदा। જય સચિદાનંદ પૂજ્યશ્રી, એવું પૂછવું હતું કે હમણાં આપણે કીધું ને કે નીરુમા દાદાના પ્રેમે ચાખ્યો અને એમની કરુણા પણ પામ્યા એમ, અને અત્યારે પણ ઓલું એવું કે આપ કહો જાઓ એમાં કરુણા છલકાય, તો એવું સમજવું હતું કે જ્ઞાનીનો પ્રેમ કયા સંજોગોમાં મળે ને ઓલું કરુણા કયા સંજોગોમાં હોય? કરુણા થોડી વધારે સ્પેશિયલ કહેવાય, બે રીતની કરુણા હોય, એક સામાન્ય ભાવે આખા જગતના લોકો માટે હોય, કેમ કરીને આ સંસારમાંથી છૂટે મોક્ષ પામે એ સામાન્ય ભાવને, આ વિશેષ કરુણા જેને કહે ને કે પેલો રાજીપો એક એક પૈસો ભેગો થાય એટલે રૂપિયો થાય એ નામ કૃપા, રૂપિયો રૂપિયો ભેગો થાય અને સો થાય એ નામ કારુણ્યતા પામ્યો કહેવાય, અને એ કારુણ્યતા ત્યાં પછી દાદા રૂપ જ બનાવી દે એમને, જુદઈ જ ના રહે એટલી બધી વિશેષ કૃપા ઉતરે કે પોતે દાદામાં અભેદ ભાવે કે એકા એકરૂપ થઈ જાય, પોતે દાદા ભગવાન જેવો જ બનાવી નાખે, એ હદે પહોંચેલા નિરૂમાને તે રૂપ બનાવી નાખ્યા દાદાએ, કે કૃપાથી જ અમારા જેવા તમે થઈ ગયા, એટલે ઓલું સાંભળ્યું છે કે ખખડાવે ને તોય પ્રેમને કરુણા લાગે, તો એવું કે ખખડાવે કરુણા પાત્ર એ તો જુદી વસ્તુ છે, ખખડાવે તો કોર્ટને જાપટે છે પણ કોર્ટ ફાટી ના જાય, એ વ્યક્તિ સમજાય કે મારા કચરાને કાપે છે, પોતાની જોડે અભેદતા જ હોય, નિરૂમાની એવી કળા હતી કે, અને સૂક્ષ્મમાં જોઈએ ને તો બિફોર પણ જબરજસ્ત પ્રાર્થનાઓ, આફ્ટર પણ જબરજસ્ત પ્રતિક્રમણો, અને પહેલાંને કચરા ઉપર જ દ્રષ્ટિ હોય અને પોતાને એના હાથમાં જોડે અભેદતા જ હોય અને કચરાને કાઢે, પહેલાં નહીં સમજાય કે મારી પર કૃપા જ વરસાવે, કચરો કાપ્યો, મારી જોડે અભેદતા અને પ્રેમ જ છે એમને। પૂજ્યશ્રી, તમને એવો કંઈ પ્રસંગ તમારો કે દાદાએ ખખડાવ્યા હોય તમને? હા, એ તો ખખડાયેલા ને, એ છેલ્લે છેલ્લે તો 1.5 મહિનો તો બરાબર ખખડાયેલા, કોક વખત એ છેલ્લો તો મહિનો લગભગ ખખડાયા હતા, અમેરિકા ગયા 87માં, ત્યારે પહેલી 31 ઓગસ્ટ પછી આખો સપ્ટેમ્બર મહિનો લગભગ દાદાએ કે સા શું આનો અર્થ થાય, આપતો સૂત્ર વંચાર હવે અર્થ કરો છો, કઈ જાતના તમે સમજતા નથી દાદાની વાતના, આટલું આમ ખખડાવે બરાબર, પછી બીજું થયું કઈ જાતનો વાણીઓ છે, તો એન્જિનિયર થયો મોટો, એન્જિનિયરને આવડતો તો છે નહીં કશું, એવું બધું બોલે એટલે આમ નાની નાની વાતમાં પકડે ને પછી ખખડાવે, પછી 1.25 મહિના પછી કે છે અમને હવે ખાતરી થઈ કે બરાબર છે, પછી સિદ્ધિની વિધિ કરી હતી, એટલે એ આખું જ એમ જાણે ખખડાવી ખખડાવીને બધી કચાશો કાઢીને પછી જોયું કે ટેસ્ટેડ કરી જોયું કે ના, જુદાઈ ઊભી થતી જ નથી, પરમ વિનયની બહાર નીકળતો જ નથી, વિનયપૂર્વક જ દાદાની બધી વાતને દાદા કે આ ખોટું છે તો ફેંકી દીધું, દાદા કે સાચું, જુદાઈ દાદાએ બતાડ્યું એટલે એમને જાણે સ્પેશિયલ ખખડાવી જોયો અથવા તો બધો પેલો ટાંકડા મારીને બધું રિપેર કર્યું અને ખાતરી થઈ કે બરાબર, પછી આશીર્વાદ આપ્યા, સ્પેશિયલ વિધિ કરી, એટલે એક સ્પેશિયલ બની ગયું હતું, એટલે આમ બહુ પહેલાં તો 77 સુધી તો કશું 7 વર્ષમાં 7 વાક્ય બોલ્યા છે, એ તો કશું બોલવા નહીં, બેસી રહેવાનું ખૂણામાં, અને પછી દાદાએ સ્પેશિયલ હાથમાં લીધું, આગળ આવે ચાલો પૂછ સત્સંગ, અને પછી આ 87માં ખખડાવીને બરાબર પછી કૃપા ઉતારીને સ્પેશિયલ વિધિ કરી, એટલે આ એમનો ઘડતરનો રીત બધી, અને છેવટે કલ્યાણનું કામ કરવાનું આખી શક્તિ કે છે ને, તું આ જગ્યા બેસીસ એટલે બધી શક્તિ પ્રગટ થઈ જશે તારે, એટલે શક્તિ પ્રગટ થાય એવું કરી આપ્યું, કૃપા કરી એમણે। નીરુમાએ ક્યારે ખખડાવ્યા? અરે એ તો બધા બહુ ખખડાયેલા, એ તો બરાબર ખખડાવે, 2-3 કાચબાની જેમ સંકોચાઈ જાય પછી ધીમે થી બહાર આવે, પણ એ ખખડાવે એટલે આમ આમ એ બધી ભૂલચૂક જ પકડે, ભૂલચૂક વખતે બરાબર પકડે અને પછી ભૂલચૂક ખલાસ કરી આપે, એટલે જરાક આપણું માન વધ્યું હોય કે કંઈ મો આપણો કંઈક અજાગૃતિ ઊભી થાય તો બરાબર ખખડાવે,
પછી જાગૃત કરી નાખે કે અહીંયા ચાહું છું કાંઈ નહીં તારાથી, પછી ભાન આવી જાય. પણ એ બધી એ જ લાગે કે સ્પેશિયલ કરુણા એટલે કે સ્પેશિયલ કૃપા જ કહેવાય એક જાતની, કે ભાઈ આ કચરા ઉપર આમ કે ને પોતાના હોય એને વઢે ને કે પારકાને વઢાય, પોતાના એ પોતાના ગણે છે અને એને કહે ને કે જગત કલ્યાણ માટે પાત્ર બનાવે છે કે ભાઈ એવા તમે તૈયાર થાઓ કે જેથી કરીને આવા કચરા ના હોવા જોઈએ આપણામાં, તો લોકોનું વધુ કલ્યાણ થશે. પૂજ્યશ્રીએ નિરૂમાને તો કહ્યું કે પદ ગાતી વખતે તેઓ આત્મામાં અને માના દીકરા એમ બેઉમાં હોય છે, પણ ખરેખર માને તો દીકરાની આંતરિક સ્થિતિ અને ભવિષ્યના માઇલસ્ટોન પરખાઈ ગયા હોય ને, એટલે જ તો એમણે લખ્યું કે એ હું કહું એના કરતાં પૂજ્યશ્રી જો આપણને કહે તો. તો આપણે પૂજ્યશ્રીને જ વિનંતી કરીએ કે તેઓ સ્વમુખે જ નિરૂમા રચિત પદ ગાય અને આપણને જણાવે. નિરૂમાની ખૂબી એ હતી કે આપણને આપણા ભાવ આપણી દુકાનમાં શું માલ છે ખબર ના હોય, પણ એમને ખબર પડી જાય. આપણા ભાવ આપણી અંતરસ્થિતિ એમને સમજાય છે, અને એ આપણા વતી એ આપણી અંતરસ્થિતિ એ લખીને પદ દ્વારા કહી શકતા હતા. કેટલી બધી વ્યક્તિઓને અનુભવ છે કે એમના પદો એ વ્યક્તિને અનુસરીને અથવા તો પોતાના દિલની વાત મને કહેતા ફાવે ને, તો હું નિરૂમા માટે શું કહી શકું, તો નિરૂમા મારા વતી લખીને મને બતાડે કે તું આમ છે, તારા દિલમાં આ ભાવના છે. એ વિશેષતા હતી એમની બધી. અને આ એક પદ એવું જ છે કે મારી માટે મારા દિલમાં શું છે, અથવા તો મારી માટે એમનું ગાઈડલાઇન છે કે તારે આ દશાપામાં તને આવું છે ને તું આ જગ્યાએ પહોંચ. હવે હતો આત્મમાં કે મલ્લીમાં નથી મુજને હતો આત્મમાં કે મલ્લીમાં નથી મુજને ફેરેમાં નિરંતર પ્રેરણા મૂર્તિ દિશે સ્વપરના ભેદ પાડે સદા નિરંતર પ્રેરણા મૂર્તિ દિશે સ્વપરના ભેદ પાડે સદા હતો આત્મમાં કે મલ્લીમાં નથી મુજને ફેરેમાં હતો આત્મમાં કે મલ્લીમાં નથી મુજને ફેરેમાં યુગો યુગોથી ચંખતો હતો શુદ્ધ પ્રેમના સિંચન યુગો યુગોથી ચંખતો હતો શુદ્ધ પ્રેમના અમી દ્રષ્ટિએ પોષ્યા જ્યાં રુજાયા ઘા ભવભવના અમી દ્રષ્ટિએ પોષ્યા જ્યાં રુજાયા તો ક્યાં મળી મુજને સત્ય દિશા બની ધ્રુવ કાંટો જગનો હવે સિંધુ માર્ગ મોક્ષ તણા બતો ક્યાં કે મલ્લીમાં નથી મુજને જ્યાં જાગી જાગૃતિ દ્રષ્ટિ ગજબનું જ્ઞાન પ્રગટ્યું જ્યાં
जागृति दृष्टि गजमनो प्रगयुजा अगो वितराग विज्ञा देश्यो भजना शरू थई क्या अहो हो वितराग जगत पामे आत्मविज्ञान हवे तो एक वजदे जगत पामे आत्मविज्ञान रची शास्त्रो नवारा हे प्रकाशो जगमा शास्त्रो नवारा हे प्रकाशो जगमा आक्रमण्या कतो आत्ममा के मल्लीमा नथी मुझने फेर ले मा अक्रम मार्ग विज्ञानी ज्ञानी पुरुष प्रगटा लो अक्रम मार्ग विज्ञानी ज्ञानी पुरुष प्रगटा बनी से तू वाचक उवाच उगाड़ू करे ज्ञान विज्ञान बनी से तू वाचक उवा उगाड़ू करे ज्ञान विज्ञान मयो मुझने जननी नो साथ प्रेरे हृदय अंकित मूरत मयो मुझने जननी नो सा प्रेरे रहे अंकित मूरत अभेदी आत्मदीप मूरत जगावे जगतना अंतर ज्ञान अभेदी आत्मदीप मूरत जगावे जगतना अंतर ज्ञान तो आत्म मां के मल्ली मां नथी मुझने प्रेरणे मां निरंतर प्रेरणा मूर्ति दिशे स्वपरना भेद फाड़े सदा निरंतर प्रेरणा मूर्ति दिशे स्वपरना भेद पाड़े सदा कतो आत्ममा हे मल्लीमा नथी मुझने तेरे मा कतो आत्ममा हे मल्लीमा नथी मुझने तेरे પૂજ્યશ્રીને વિનંતી કરીએ કે વિધિ કરાવે. ચાલો વિધિ કરીએ. સરસ નિરૂમાને યાદ કરીએ, એમના કહેને કે પ્રાકૃતિક ગુણો અને આધ્યાત્મિક પ્રગતિ એ બધું યાદ કરીએ. જેને યાદ કરીએ તે રૂપ થવાય, એ ગુણો આપણામાં પ્રગટ થતા જાય. છેવટની ભાવના એમની કે પ્રેમથી રહેજો બધા,
પ્રેમ સ્વરૂપ થજો, કે જે અમે થયા છીએ અને તમે પણ એવા થાઓ. એ આપણે પ્રેમ સ્વરૂપ થવામાં જે કચાશો છે, રાગ દ્વેષ મોહ બધી, એ ખાલી કરીને છેવટે પુરુષાર્થપૂર્વક ખાલી કરીને પ્રેમ સ્વરૂપ થઈએ. અને છેવટે એમની ભાવના છે બધા સાથે આપણે પ્રેમ સ્વરૂપ રહીએ. અને છેવટે એમણે તો પ્રોમિસ માગેલું કે બધા પ્રોમિસ આપો છો, આપણે હા પણ પાડી દે કે હા અમે પ્રોમિસ આપીએ છીએ. હવે એ જ કહે ને કે અહંકારના ચકનાચૂર થાય, કે ગમે તેવું માનમાંથી અપમાન આવે, ગમે તેવું આક્ષેપ આવે, પણ મારે એ દુઃખ આપનાર જોડે પ્રેમ સ્વરૂપ રહેવું છે. એવા મજબૂત થઈએ, સ્ટ્રોંગ થઈએ. ચાલો વિધિ કરીએ. બોલો. હુમાન વચન કાયા, હુમાન વચન કાયા, મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ, આપ પ્રગટ, પરમાત્મા સ્વરૂપ પ્રભુના, પરમાત્મા સ્વરૂપ પ્રભુના, સુચરણોમાં, સુચરણોમાં સમર્પણ કરું છું, સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ઓલ વેસ્ટર્નર જય સચ્ચિદાનંદ ટુ એવરીબડી. સભી હિન્દી ભાષી મહાત્માઓ કો જય સચ્ચિદાનંદ. દેશ વિદેશના ગામે ગામના બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.